ડભોઈ લોકસભા ચૂંટણીને લઈને આજે નબદા પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીનું છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા ઉમેદવાર છે, ત્યારે કાર્યાલયનું ઓપનિંગ પ્રસંગે ફરી એકવાર તાલુકા અને લોકસભામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. 28 જેટલા કોંગ્રેસના હોદ્દો ધરાવતા કાર્યકરો કેસળીઓ ધારણ કર્યો હતો. જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી ગઈ છે, ત્યારે ચૂંટણીને લઈ દરેક પક્ષ પોતાના સંગઠન મજબૂત બનાવવા કામે લાગી ગયું છે. ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લાગવા તૈયારી દર્શાવી છે, ત્યારે ડભોઈ તાલુકામાં છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં આવતું હોય આજે ડભોઈના સિનોર 4 રસ્તા પાસે નબદા પાર્કમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને છોટાઉદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં અનેક કોંગ્રેસ કાર્યકરો અને મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે લોકસભા વિસ્તારમાં પણ ભાજપની વેલકમ પાર્ટીનો ભાગ જોવા મળ્યો. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ડભોઈ શહેર અને તાલુકાના 28 ઉપરાંત કોંગ્રેસમાં હોદ્દા ધરાવતા આજે કેસરિયો કર્યો હતો. પોતાના કાર્યકર મિત્રોને સાથે રાખી તમામ 28 હોદ્દેદારો ભાજપમાં આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ભાજપ કાર્યકરોએ આવકાર્યા હતા. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ પટેલ, મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, બાલકૃષ્ણ પટેલ, ઢોલારવાળા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. વિજય બારોટ, ZSTV, ડભોઈ. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, પ્રદેશ પાર્લામેન્ટરી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી દ્વારા છોટાઉદેપુર લોકસભા માટે મારા નામની પસંદગી કરવામાં આવી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે આ જે મારા ઉપર અદના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના પ્રયત્ન કરશું. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે છેવાડાના માનવીનો વિકાસ, સર્વાંગી વિકાસ માટેની જે યાત્રા યજ્ઞ છે, યજ્ઞમાં સહભાગી થવા માટેના અમે સૌ સાથે આગેવાનો મળીને પ્રયત્ન કરીશું અને સહભાગી થઈશું. આજના તબક્કે ડભોઈ વિધાનસભાની અંદર આદરણીય ધારાસભ્ય શ્રી, આદરણીય જિલ્લા પ્રમુખ શ્રી, આદરણીય સંયોજક શ્રી, તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ અમારું સ્વાગત કર્યું તે બદલ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. લોકસભા સીટના ઉમેદવાર છો, કેટલા મતોને લીધી આ લોકસભા સીટ જીતો છો? છોટાઉદેપુર લોકસભાની આ વખતે, ગયા વખતે 3,77,000 ની લીડ હતી, આ વખતે 5,00,000 કરતા વધારે મતોની લીડ હશે. ખાસ આજે જે કોંગ્રેસમાંથી સુપડા સાફ કરી દીધા છે આપે, એના વિશે. લોકસભાની ચૂંટણીનું કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. 7 મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે. અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે દર્ભાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે. આજે તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે, એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે. નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે કે નગરપાલિકામાં 36 માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે. જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. એટલે જિલ્લા પંચાયતમાં પણ ડભોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે. આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે અને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાફ તો ના કહેવાય, હવે રડિયા ખડિયા એકાદ બે જણા રહ્યા છે, ટૂંક સમયમાં એમને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે. પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષ એક પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયો છો ત્યારે
પરિવારના મોભી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું. ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને, ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરો આતો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું. અને આ જે કંઈ જોડાયા છે એનાથી નર્મદાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડથી જસુભાઈ રાઠવાને જીતાડીશું. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878 7875 3